બરવાળા વહીવટીતંત્ર દ્વારા ફરીવાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા 8 દિવસ પહેલા અમુક દબાણો હટાવ્યા હતા અને બાકી દબાણકર્તાઓને નોટિસો આપી હતી. બાકી રહેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બરવાળા શહેરમાં 2.5 કિલોમીટર પર લોકોએ પાકી દુકાનો અને હોટલો બનાવી દબાણો કર્યા હતા. બરવાળા શહેરમાંથી અમદાવાદ ભાવનગર 6 લેન હાઈવે પસાર થતો હોય જે લઈને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે અહીંયા આપણે જે છે ને આખા વિસ્તારની અંદર 2.5 કિલોમીટર જેટલો વિસ્તાર છે જેની અંદર હાઈવે ઉપર રોડ સાઈડના વિવિધ દબાણો હતા. 130થી વધારે યુનિટ્સ અહીંયા હશે કે જે અનધિકૃત ઓક્યુપેશન તો હતું પણ છેલ્લા 6 વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈ પણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી. અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા 1 મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી 20,000 સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમુવલનું કામ ચાલુ છે. યસ, એ તંત્ર તરીકે અમારું નગરપાલિકા તંત્ર ચીફ ઓફિસર શ્રી એમની ટીમ અને વહીવટી તંત્ર તરીકે પોલીસ વિભાગ તરીકે અમારા સૌ માટે એ ખૂબ સારી વસ્તુ છે કે આગળ જે છે આ એન્ક્રોચમેન્ટ રિમુવલ પછી જે પ્રોસેસ અહીંયા રિહેબિલિટેશનની થવાની છે એમાં સ્વૈચ્છિક રીતે 95%થી વધુ લોકો જે અહીંયા કાર્યરત હતા એ લોકો અમારી સાથે જોડાયા છે અને છેલ્લા 4 દિવસની અંદર એમને વોલન્ટરીલી સ્વૈચ્છિક રીતે જે છે અહીંયા એને દૂર કરવાની પ્રોસેસ કરી છે અને અમને ખૂબ સારો સહયોગ આપેલો છે. એના માટે અમે બરવાળાના લોકો જે છે એના પણ આભારી છીએ તંત્ર તરીકે.